હેલો ફ્રેન્ડ્સ વેરી વોમ વેલકમ ટુ એલ્કે એકેડમી આઈ હોપ એવરી વન ઓફ યુ સેફ એન્ડ ડુઈંગ વેલ એટ યોર હોમ અને આઈ હોપ કે તમારી જે જીપીએસસી ક્લાસ વન ટુની એક્ઝામ જેણે જેણે આપેલી તે બધાની બહુ સરસ એક્ઝામ ગઈ છે આપણા ઘણા બધા ટોપિક્સ જે આપણે ઓનલાઇન પ્લસ ઓફલાઈન લેક્ચર્સમાં જે કવર કરેલા હતા એમાંથી ઘણા બધા સવાલ ડિરેક્ટલી આપણને પૂછવામાં આવ્યા છે અને થોડા જ દિવસોમાં તમને એનું આખું એનાલિસિસ પણ ડિટેલમાં જાણવા મળશે તો આજે આપણે ફરી પાછા નેક્સ્ટ અપકમિંગ એક્ઝામિનેશન માટે જે કરંટ અફેર્સના ટોપિક છે તેની શરૂઆત કરીશું અને પહેલો આપણો આવો ટોપિક છે એ છે ફાર્મ કાયદાઓ રદ કરવામાં આવ્યા છે તો જુઓ ગુરુ પૂર્ણિમાના દિવસે અથવા તો ગુરુ પૂરબના દિવસ છે જે પંજાબ અને નોર્થન ઇન્ડિયામાં બહુ જોરશોરથી મનાવવામાં આવે છે એ શુભ દિને પ્રાઇમ મિનિસ્ટરે જે ફાર્મ બિલ્સ છે તેને રદ કરવાની જાહેરાત કરી છે ફાર્મ કાયદાઓને રદ કરવાની જાહેરાત કરી છે કેમ કારણ કે છેલ્લા એક એક દોઢ વર્ષથી જ્યારથી અધ્યાદેશ દ્વારા કાયદાઓ લાવવામાં આવેલા અને પાછળથી સંસદમાં વિદાઉટ એની ડિસ્કશન કોઈ પણ ડિટેલ્ડ ચર્ચા વગર જ્યારે એને પાસ કરી દેવામાં આવ્યા ત્યારથી પંજાબ હરિયાણાના ઘણા બધા ખેડૂતો દિલ્હી અને એની આસપાસના વિસ્તારોમાં સરકારનો વિરોધ કરતા હતા ધીરે ધીરે આંદોલન હિંસક બનતું ગયું ઘણા બધા ખેડૂતોની મૃત્યુ થઈ સરકાર સાથેની વાટાઘાટો નિષ્ફળ નીવડી અને છેવટે ખેડૂતોની ઈચ્છાને માન આપીને સરકારે નિર્ણય કર્યો છે કે આ કાયદાઓ ફરી પાછા રદ કરવામાં આવશે સો તાજેતરમાં વડાપ્રધાને ત્રણ વિવાદાસ્પદ ફાર્મ કાયદાઓ એટલે કે કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી છે સંસદ પાસે સંસદ એટલે શું લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ તો સંસદ પાસે કોઈ પણ કાયદો ઘડવા સુધારો કરવા તથા રદ કરવાની સત્તા છે ફાર્મ કાયદાઓ એક વર્ષથી વધુ સમયથી દિલ્હીની સરહદો પર મુખ્યત્વે પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા વિરોધનો સાક્ષી બન્યા હતા બાકીના લગભગ બધા રાજ્યના ખેડૂતોએ એટલે કે મેજોરિટી ઓફ ધી દેશે કૃષિ કાયદાઓને સ્વીકારી લીધેલું પણ એક બહુ મોટો સેક્શન હતો પંજાબ અને હરિયાણાના કૃષિ યુનિયનનો ફાર્મ યુનિયન્સનો ખેડૂત યુનિયનનો કે જે લોકો આ કાયદાને સ્વીકારવા તૈયાર નહીં હતા અને એટલા માટે કૃષિ કાયદાઓને પરત લેવામાં આવ્યા છે ત્રણ ફાર્મ કાયદાઓ શું હતા તો ખેડૂત ઉત્પાદન વેપાર અને વાણિજ્ય પ્રમોશન અને સુવિધા અધિનિયમ ટ્વેન્ટી ટ્વેન્ટી જેનો મુખ્ય હેતુ હાલની એપીએમસી એટલે કે કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ મંડીઓની બહાર કૃષિ પેદાશોના વેપારને મંજૂરી આપવાનો હતો અત્યારે ખેડૂત પોતાની પેદાશ એક લિમિટેડ રિજિયનમાં વેચી શકતો હતો આ કાયદા અંતર્ગત ખેડૂતને છૂટ આપવામાં આવેલી કે ખેડૂત ગમે ત્યાં પોતાની કૃષિ પેદાશોને વેચી શકશે ખેડૂત સશક્તિકરણ સંરક્ષણ અગ્રીમેન્ટ ઓન પ્રાઇઝ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ એક્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી તો તે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે એક માળખું પૂરું માગવાનું હતું કે ભાઈ જેટલા પણ મોટી મોટી કંપનીઝ છે એ જો ખેડૂતો અંતર્ગત કોન્ટ્રાક્ટ બેસ પર જો ફાર્મિંગ કરાવવા માગે તો એને મંજૂરી આ એક્ટ આપતો હતો આવશ્યક ચીજવસ્તુઓ સુધારા અધિનિયમ ટ્વેન્ટી ટ્વેન્ટી જેનો હેતુ અનાજ કઠોળ તેલીબિયા તેલ ડુંગળી તથા બટાટા જેવી ચીજવસ્તુઓને આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાંથી દૂર કરવાનો હતો આ કાયદો ઘડવા માટેનું કારણ શું હતું તો બહુ લાંબા સમયથી કૃષિ સેક્ટરમાં કૃષિ ક્ષેત્રમાં એક પ્રોપર લેજિસ્લેશન લાવવાની પ્રોપર રેગ્યુલેશન લાવવાની અને મોટા પાયે ભૂમિગત સુધાર કરવાની અથવા તો માળખાગત સુધાર કરવાની માંગ હતી તો કૃષિ માર્કેટિંગમાં સુધારાની લાંબા સમયથી પડતર માંગણી કરવામાં આવી રહી છે જે એક વિષય છે કે જે રાજ્ય સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે કેન્દ્ર એ બે હજારના કાયદાની શરૂઆતમાં રાજ્યોના એપીએમસી કાયદાઓમાં સુધારા માટે દબાણ કરીને મુદ્દો ઉઠાવ્યો હતો તત્કાલીન સરકારે કૃષિ મંત્રાલય દ્વારા બે હજાર ત્રણમાં એક મોડલ એપીએમસી એક્ટની રચના કરી હતી અને તેને રાજ્યોમાં પ્રસારિત કરી હતી ત્યાર પછીની સરકારે પણ આ સુધારાઓ માટે દબાણ કર્યું પરંતુ તે રાજ્યોનો વિષય છે તે જોતાં રાજ્યોને મોડલ એપીએમસી એક્ટ અપનાવવામાં કેન્દ્રને બહુ ઓછી સફળતા મળેલી કેમ કારણ કે કૃષિ બેસિકલી જે એપીએમસી અંતર્ગતના જે સુધારાઓ છે તે રાજ્યનો વિષય છે ને ઘણા બધા રાજ્યો એને અપનાવવા માંગતા નહીં હતા આ પૃષ્ઠભૂમિમાં જ સરકારે આ કાયદાઓ પસાર કરીને આ ક્ષેત્રમાં સુધારા માટે આગળ વધવાની શરૂઆત કરી હતી ખેડૂતનો વિરોધ પાછળના કારણો શું હતા તો જો મોટાભાગના રાજ્યના ખેડૂતોએ સ્વીકારી લીધેલું કેમ કારણ કે એ લોકોને જે ભૂમિગત સુધારાઓ કરવામાં આવ્યા જે ઓગણીસો સિત્તેર એસીથી જે ખેડૂતોની માંગ હતી નિષ્ણાંતોની માંગ હતી કૃષિ એક્સપર્ટ્સની જે રેકમેન્ડેશન હતું એ પ્રમાણે આ સુધારાઓ એકદમ યોગ્ય હતા છતાં પણ ઘણા બધા ખેડૂતો કેમ વિરોધ કરતા હતા તો બેસિકલી વિરોધ કરી રહેલા ખેડૂતોના સંગઠનોની પ્રથમ અને મુખ્ય માંગ ત્રણ નવા કૃષિ કાયદાઓ રદ કરવાની છે ખેડૂતોના મત મુજબ મોટા કોર્પોરેશનોને અનુરૂપ કાયદો ઘડવામાં આવ્યો છે જેમાં આપણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત કરી તો એનાથી ખેડૂતોને ડર હતો કે નાના જે ખેડૂતો છે અથવા તો જે મિડલ મેન છે તે શું થઈ જશે એકદમ ધ્વસ્ત થઈ જશે તો ખેડૂતોના મત મુજબ કોર્પોરેશનોને અનુરૂપ કાયદો ઘડવામાં આવ્યો છે જેઓ ભારતીય ખાદ્ય અને કૃષિ વ્યવસાય પર પ્રભુત્વ મેળવવા માંગે છે અને ખેવાની જે ખેડૂતોનું પાવર છે કે હું મારો ભાવ આટલા ભાવમાં વેચીશ મારી પેદાશ આટલા ભાવમાં વેચીશ એમાં શું થશે વાંધો પડશે આ ઉપરાંત મોટી ખાનગી કંપનીઓ નિકાસકારો જથ્થાબંધ વેપારી અને પ્રોસેસર્સને પણ વધારે એજ મળી શકે છે ધાર મળી શકે છે આ ઉપરાંત એમએસપી લઘુત્તમ ટેકાના ભાવ તો ખેડૂતોની બીજી માંગ એ છે કે યોગ્ય કિંમતે પાકની ખરીદી સુનિશ્ચિત કરવા માટે લઘુત્તમ ટેકાના ભાવને કાયદામાં ઉમેરવામાં આવે જે સરકારે કાયદામાં ઉમેરવાની શું કરી દીધી ના પાડી દીધી સરકારે એશ્યોરન્સ આપ્યું પણ કાયદામાં ઉમેરવું નહીં ખેડૂતો એમએસપી અને પરંપરાગત અનાજની પ્રાપ્તિ પ્રણાલીને ચાલુ રાખવા માટે બિલના રૂપમાં લેખિત ખાતરી મેળવવાની પણ માંગ કરી રહ્યા છે ખેડૂત સંગઠનો ઈચ્છે છે કે એપીએમસી અથવા તો જે મંડી સિસ્ટમ છે તે જેમની તેમ રહે સુરક્ષિત રહે એપીએમસીને રદ એપીએમસી રદ થઈ જશે નવા કાયદાઓ આવવાથી એવું ખેડૂતોનું માનવું છે આ ઉપરાંત વીજળી સુધારા બિલ તો ખેડૂતોની ત્રીજી માંગ વીજળી સુધારા બિલ પાછું ખેંચવાની છે કારણ કે તેમને લાગે છે કે આ કારણે તેમને મફત વીજળી મળશે નહીં તો અત્યારે જે ખેડૂતોને મફત વીજળી મળે છે ખેડૂતોને એમ લાગે છે કે જો નવા કૃષિ કાયદા આવી ગયા અને સ્પેસિફિકલી વીજળી સુધારા બિલ જો આવી ગયું તો એનાથી એમને નવું જે ફ્રી વીજળી મળે છે તે મળશે નહીં સ્વામિનાથન કમિશન તો ખેડૂતોનું એવું કહેવું છે કે ભાઈ સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ કાયદાકીય રીતે તેમને એમએસપી મળવી જોઈએ ન્યૂનતમ ટેકાના ભાવ મળવા જોઈએ સ્વામિનાથન કમિશનનો અહેવાલ જણાવે છે કે સરકારે ઉત્પાદનની ભારિત સરેરાશ કિંમત કરતાં ઓછામાં ઓછા પચાસ ટકી પચાસ ટકા વધુ એમએસપી વધારવી જોઈએ તેને સી ટુ પ્લસ ફિફ્ટી પર્સન્ટ ફોર્મ્યુલા તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં ખેડૂતોને પચાસ ટકા વળતર આપવા માટે મૂડીની અયોગ્ય કિંમત અને જમીન પરનું ભાડું જેને સીટું કહેવાય છે તેનો પણ સમાવેશ થાય છે બરાબર તો જો હવે કેવી રીતના દોઢ વર્ષ આ કેવી રીતના કાયદો ચાલ્યો તો સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી બે હજાર એકવીસમાં ત્રણેય કૃષિ કાયદાઓ પરના અમલીકરણ પર શું કરી દીધેલી રોક લગાવી દીધેલી કારણ કે ખેડૂતો ઓલરેડી સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયેલા સુપ્રીમ કોર્ટે શું કીધું ખેડૂતોને એવું કહેવું હતું કે ભાઈ અમારી સાથે કોઈ વાતચીત કરવામાં નથી આવી અને મોટાભાગના ખેડૂતોને જો આ કૃષિ કાયદાઓ પસંદ નથી તો કોરોનાના સમયમાં સરકાર કેમ આને લાવવા માટે ઉતાવળ કરે છે પહેલાં અમારી સાથે ચર્ચા કરવી જોઈએ આ વાતને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે શું કીધું કે ભાઈ જ્યાં સુધી અમે બધા પક્ષોની વાત સાંભળી નહીં લઈએ ત્યાં સુધી કૃષિ કાયદાઓના અમલીકરણ પર શું છે રોક લગાવવામાં આવે છે જો આટલા વર્ષો રાહ જોઈએ તો છ મહિના રાહ જોવામાં કોઈ જ વાંધો નથી તો ફાર્મ કાયદા માત્ર બસો એકવીસ દિવસ માટે અમલમાં હતા પાંચમી જૂન બે હજાર વીસ જ્યારે વટહુકમ એટલે કે અધ્યાદેશ દ્વારા લાવવામાં આવ્યો તથા બારમી જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે તેના અમલીકરણ પર શું કર્યું રોક લગાવી દીધી બરાબર એટલે પાંચમી જૂન બે હજાર વીસમાં અધ્યાદેશ દ્વારા લાવવામાં આવ્યા અને બસો એકવીસ દિવસ બાદ બારમી જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ સુપ્રીમ કોર્ટે એના અમલ પર શું કરી દીધું રોક લગાવી દીધી સ્ટેથી એટલે કે જે રોક લગાવી તેનાથી કાયદાઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સરકારે ત્રણ ફ્રામ ફાર્મ કાયદાઓમાંથી એક દ્વારા અધિનિયમમાં સુધારો કરીને સ્ટોક મર્યાદા લાદવા માટે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ઓગણીસો પંચાવનની જૂની જોગવાઈઓનો ઉપયોગ કર્યો છે કાયદો રદ કરવાથી અસરો શું થશે તો બેસિકલી કન્સલ્ટેશનની નીડ છે એવું ખબર પડી સરકારને કે ભાઈ કોઈ પણ લેજિસ્લેશન લાવતા પહેલા જે સમાજને અથવા તો જે સેક્શન ઓફ સોસાયટીને એ અસર કરે છે તેની સાથે કન્સલ્ટેશન કરવું બહુ જરૂરી છે તો રદબાતલ કાયદાઓ એ વાતને રેખાંકિત કરે છે કે ગ્રામીણ કૃષિ અર્થવ્યવસ્થામાં સુધારા માટેના કોઈપણ ભાવિ પ્રયાસો માટે માત્ર સુધારાની વરુ વધુ સારી રચના માટે જ નહીં પરંતુ વ્યાપક સ્વીકૃતિ માટે વધુ વ્યાપક પરામર્શની જરૂર પડશે રદ કરવાથી સરકાર આ સુધારાઓને ફરીથી સ્ટીલ્થ મોડમાં આગળ ધપાવવા અંગે ખચકાટ અનુભવશે બેશક સરકારે સુધારાના માર્ગે ખૂબ જ સાવધાનીપૂર્વક ચાલવું પડશે તો જો અત્યારની જે ગવર્મેન્ટ છે તે મેજોરિટીવાળી ગવર્મેન્ટ છે જો મેજોરિટીવાળી ગવર્મેન્ટે કૃષિ કાયદાઓ જો પરત લેવા પડતા હોય લોકોનો વિરોધ સહન કરીને તો આવનારી જે ગવર્મેન્ટ છે કે જે બની શકે કે ગઠબંધનવાળી સરકારો હશે તે લોકોએ પણ કૃષિ કાયદાઓને શું કરવું પડશે પરત મતલબ ઇમ્પ્લિમેન્ટ કરતા પહેલાં ઘણીવાર વિચારવું પડશે ને એકદમ સોલિડ કાયદાઓ લાવવા પડશે કેમ આ હતી કૃષિ ને કેમ એનો વિરોધ થયો તો કૃષિ કાયદા એવું કહે છે કે ભાઈ ભારતના જે સરેરાશ એવરેજ ભાગના ખેડૂતો છે તે લોકો તે લોકોનું એવરેજ હોલ્ડિંગ માત્ર પોઈન્ટ નાઇન હેક્ટર છે એટલે કે એવરેજ ખેડૂત માત્ર સરેરાશ પોઈન્ટ નાઇન હેક્ટર જમીન ધરાવે છે જ્યાં સુધી કોઈ ઉચ્ચ મૂલ્યવાળી કૃષિ તરફ ન જાય ત્યાં સુધી લોજિસ્ટિક સ્ટોરેજ પ્રોસેસિંગ ઇ કોમર્સ અને ડિજિટલ ટેકનોલોજીમાં ખાનગી રોકાણના પ્રેરણા દ્વારા ફાર્મથી ફોક સુધી કાર્યક્ષમ મૂલ્ય સાંકળોની જરૂર છે એક આખી લોજિસ્ટિક ચેન બનાવવાની જરૂર છે જેમાં સ્ટોરેજ પ્રોસેસિંગ ઇ કોમર્સ તથા ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ થાય જ્યાં સુધી આપણે આ બધું નહીં લાવીએ ત્યાં સુધી ખેડૂતોની આવક વધવાની નથી બરાબર આ બધું કરવાથી ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે તેમાં કોઈ શંકા નથી કે આ ક્ષેત્ર આઉટપુટ માર્કેટિંગ તેમજ ઇનપુટ્સ બંનેમાં સુધારા માટે પોકાર કરી રહ્યું છે જેમાં જમીન લીઝ માર્કેટ અને તમામ ઇનપુટ સબસિડી ખાતર પાવર ક્રેડિટ અને ફાર્મ મશીનરીનો સીધો લાભ ખેડૂતોને મળશે ઉદ્યોગો પર શું નકારાત્મક અસર થશે તો લોજિસ્ટિક કોલ્ડ ચેઇન તથા એગ્રી સંબંધિત અને ફાર્મ સાધનો સહિતના ઉદ્યોગોને સૌથી વધુ અસર થશે કારણ કે તેઓ આ કાયદાના સીધા લાભાર્થીઓ હોવાનું માનવામાં આવતું હતું કોન્સ્ટન્ટ એગ્રો જીડીપી જે છે તેને પણ અસર થશે તો છેલ્લા ચૌદ વર્ષમાં એગ્રી ગ્રોઝ ડોમેસ્ટિક પ્રોડક્ટ દર વર્ષે ત્રણ પોઈન્ટ પાંચ પર્સન્ટેજ રહી છે અને હવે અપેક્ષા રાખે છે કે ભાઈ વરસાદની પેટર્નના આધારે કૃષિ જીડીપીમાં નાના ફેરફારો થઈ શકે છે આ ઉપરાંત ચોખા અને ઘઉંની તરફેણમાં પાકની પેટર્ન પણ બદલાતી રહેતી હતી તો ભારતીય ફૂડ કોર્પોરેશનના અનાજના ભંડાર અનાજના જથ્થાથી ભરપૂર છે ખાદ્ય સબસિડી ફૂલતી રહેશે અને મોટા પ્રમાણમાં જે લીકેજ છે તે પણ ચાલુ રહેશે એટલે સરકારનું જે બર્ડન છે ખેતી અને સબસિડી ઉપરનું તે શું થવાનું છે વધવાનું છે બરાબર તો ત્રણ કૃષિ ક્રાય કાયદાઓ રદ કરવામાં આવ્યા છે ચાલો આને જ લઈને એક બીજો આપણે ટૉપિક આની સાથે ભણી લેવાનો છે કે મંત્રીએ તો ટીવી પર આવીને જાહેરાત કરી દીધી દેશને સંબોધન કરીને કે કૃષિ કાયદાઓ રદ થશે પણ શું માત્ર આમ જાહેરાત કરવાથી કાયદાઓ રદ થઈ જશે ના તો કોઈ પણ કાયદો રદ કરવા માટે તમારે એ જ પ્રક્રિયાને ફોલો કરવી પડે છે જે પ્રક્રિયાથી તમે એ કાયદાઓ અમલમાં લાવ્યા છો તો આપણે એ જ વસ્તુ એ ટોપિક ટૉપિક ભણવાનો છે તો તાજેતરમાં ભારતના વડાપ્રધાને જાહેરાત કરી હતી કે બે હજાર વીસમાં પસાર થયેલા ત્રણ વિવાદાસ્પદ ફાર્મ કાયદા સંસદના આગામી શિયાળુ સત્રમાં રદ કરવામાં આવશે કી પોઈન્ટ શું છે તો બંધારણની કલમ બસો પિસ્તાળીસને સમગ્ર ભારતના કોઈપણ ભાગ માટે કાયદા બનાવવાની સત્તા આપે છે અને રાજ્ય વિધાનસભાઓને રાજ્ય માટે કાયદો બનાવવાની સત્તા આપે છે સંસદ એ જ જોગવાઈથી કાયદાને રદ કરવાની તેની સત્તા પણ આવરી લે છે એટલે કલમ બસો પિસ્તાળીસ અંતર્ગત જ સંસદ પાસે કોઈ પણ કાયદો બનાવવાની તેમાં સુધાર કરવાની અથવા તો તેને રદ કરવાની સત્તા છે રદ કરવા માટે સંસદની સત્તા બંધારણ હેઠળ કાયદો ઘડવા જેટલી જ છે કાયદો કાં તો તેની સંપૂર્ણતામાં આંશિક રીતે અથવા તો તે હદ સુધી રદ કરી શકાય છે કે તે અન્ય કાયદાઓનું ઉલ્લંઘન કરે છે આ ઉપરાંત બીજું એક વે એ છે કોઈ પણ કાયદો રદ કરવાનો કે એમાં સનસેટ ક્લોઝ એટલે કે સૂર્યાસ્ત કલમ ઉમેરી દેવામાં આવે હવે શું છે આ સનસેટ ક્લોઝ તો જેમ તમે દવાઓમાં કે ફૂડ પેકેટ્સ પર એક્સપાયરી ડેટ જુઓ છો તો એ જ રીતે જો કાયદો બનાવતી વખતે એમાં લખી દેવામાં આવે કે ભાઈ સો એન્ડ સો યરથી અથવા તો સો એન્ડ સો ડેટથી કોઈ કાયદો રદ થઈ જશે ઓટોમેટિકલી તો ફરીવાર એને સંસદથી રદ કરાવવાની જરૂર પડતી નથી તો કાયદામાં સૂર્યાસ્ત કલમ પણ હોઈ શકે છે ચોક્કસ તારીખ કે જેના પછી તેઓ અસ્તિત્વમાં રહેશે નહીં ઉદાહરણ તરીકે આતંકવાદ વિરોધી કાયદો ટેરરિસ્ટ એન્ડ ડિસ્રપ્ટિવ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ ના સેવન જેને સામાન્ય રીતે ટાડા તરીકે ઓળખવામાં આવે છે તેમાં કલમ હતી અને ઓગણીસો પંચાણું માં સમાપ્ત કરવાની મંજૂરી આપવામાં આવી હતી એટલે કાયદો બનાવતી વખતે જેમાં લખી દીધેલું કે ભાઈ ઓગણીસો પંચાણુંમાં એ શું થઈ જશે રદ થઈ જશે એવા કાયદાઓ માટે કે જેમાં સૂર્યાસ્ત કલમ નથી એટલે કે સનસેટ ક્લોઝ નથી સંસદે કાયદો રદ કરવા માટે બીજો કાયદો પસાર કરવો પડશે કાયદોને બે રીતે રદ કરી શકાય છે એક તો વટહુકમ દ્વારા એટલે કે અધ્યાદેશ દ્વારા અથવા તો લેજિસ્લેશન દ્વારા એટલે કે કાયદા દ્વારા વટહુકમ શું છે તો જો કોઈ વટહુકમનો ઉપયોગ કરવામાં આવે તો તેને છ મહિનાની અંદર અંદર સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદા દ્વારા બદલવાની જરૂર પડશે જો વટહુકમ સમાપ્ત થઈ જાય છે કારણ કે તેને સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી તો રદ કરાયેલ કાયદો પુનઃજીવિત થઈ શકે છે એટલે માની લો કે વટહુકમ એટલે કે અધ્યાદેશ એટલે કે ઓર્ડિનન્સ માટે ઘણા બધા નિયમો છે તમે પોલિટી સબ્જેક્ટમાં બહુ ડિટેલમાં ભણશો આપણે એનું ઓવરવ્યૂ જોઈ લઈએ કે માની લો કે કોઈ જાન્યુઆરી મહિનામાં અધ્યાદેશ લાવવામાં આવ્યો છે તો છ મહિનાની અંદર અંદર સંસદે તે અધ્યાદેશ પર એક્શન લેવો પડે જો સંસદ એને પાસ નથી કરતી તો ઓટોમેટિકલી અધ્યાદેશ છ મહિના બાદ શું થઈ જશે રદ થઈ જશે સરકારે આવા અધ્યાદેશને એકવાર વધારી શકે છે છ મહિનાની મદદ માટે ફરીવાર જો છ મહિનાની અંદર અંદર સંસદ એને પાસ નથી કરતી તો એ અધ્યાદેશ શું થશે રદ થયેલો ગણાશે કાયદા દ્વારા રદ કરવું એ શું છે તો સરકારે સંસદના બંને ગૃહોમાં કૃષિ કાયદાને રદ કરવા માટે કાયદો પસાર કરવો પડશે અને તે અમલમાં આવે તે પહેલાં રાષ્ટ્રપતિની સંમતિ પ્રાપ્ત કરવી પડશે ત્રણેય ફાર્મ કાયદાઓ એક જ કાયદા દ્વારા રદ કરી શકાય છે સામાન્ય રીતે આ હેતુ માટે રિપિલિંગ અને અમેન્ડમેન્ટ શીર્ષક ધરાવતા બિલો રજૂ કરવામાં આવે છે તે અન્ય બિલોની જેમ જ પ્રક્રિયામાંથી પસાર થાય છે છેલ્લી વખત રદ કરવાની અને સુધારો કરવાની જોગવાઈ બે હજાર ઓગણીસમાં લાગુ કરવામાં આવી હતી જ્યારે કેન્દ્ર સરકાર અઠ્ઠાવન અપ્રચલિત કાયદાઓને રદ કરવાની તથા આવકવેરા અધિનિયમ નાઇન્ટીન સિક્સટી વન અને ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એક્ટ ટ્વેન્ટી સેવન્ટીનમાં નાના સુધારા કરવાની માંગ કરી હતી તો જનરલી જે કાયદા રદ કરવાનું છે એ બહુ રેર પ્રોસેસ છે જનરલી યુઝ્યુઅલ રીતે મતલબ દર સેશનમાં એવું તમને જોવા નહીં મળે કે કાયદાઓ રદ કરવામાં આવે છે પણ ગવર્મેન્ટ એવું ઈચ્છે છે કે જે ઓપ્સુલુટ કાયદાઓ છે મતલબ કે જે હવે કાયદાઓ તદ્દન કામના નથી ઉપયોગી નથી ઘણા બાબા આદમના જમાનાના અંગ્રેજોની ગવર્મેન્ટ હતી ત્યારના લોસ પણ અત્યારે આપણા કોન્સ્ટિટ્યુશનમાં છે તો ગવર્મેન્ટે જે સત્તાવન કાયદાઓ રદ કર્યા અઠાવન અઠ્ઠાવન કાયદાઓ રદ કર્યા તે આ બધા કાયદાઓને શું કરી દેવામાં આવ્યા હતા રદ કરી દેવામાં આવેલા તો આ તો તમારો ત્રણેય કૃષિ કાયદાઓ રદ થયા અને એને સાથે આપણે પોલિટીનો એક ટોપિક જોયો કે કઈ રીતે કોઈ બિલને તમે રદ કરી શકો છો નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે પણ ભારતના ઇન્ટરનેશનલ રિલેશન્સને લઈને છે તો આમાં આપણે બેસિકલી ત્રણ વસ્તુઓ જોવાની છે ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો આ ઉપરાંત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અને વિયેના સંધિ આ ત્રણ ટોપિક આપણે કુલભૂષણ જાદવ કેસ સાથે જોડીને ભણીશું શું છે કુલભૂષણ જાધવ કેસ તો તાજેતરમાં પાકિસ્તાનની સંસદે ભારતીય મૃત્યુદંડના કેદી બરાબર એટલે ભારતીય કેદી જેને ફાંસીની સજા આપવામાં આવી છે તેને સૈન્ય અદાલત દ્વારા તેની સજા સામે સમીક્ષા અપીલ દાખલ કરવાનો અધિકાર આપવા માટે કાયદો ઘડ્યો છે આ બિલ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના આદેશને લાગુ કરવા માટે ઘડવામાં આવ્યું હતું જો કે ભારતે નિર્દેશ કર્યો છે કે આ કાયદામાં ઘણી ક્ષતિઓ છે અને તે પગલાં આઈસીજેના આદેશને ઇન સ્પિરિટ અને લેટરમાં લાગુ કરવા માટે જરૂરી છે બરાબર ચાલો થોડું અઘરું અઘરું લાગશે અત્યારે પહેલાં સમજીએ કે કુલભૂષણ જાધવ કોણ છે ને એના પર શું કેસ ચાલતો હતો પાકિસ્તાનમાં તો કુલભૂષણ જાધવ એક એકાવન વર્ષીય ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી હતા જેમની એપ્રિલ બે હજાર સત્તરમાં ઇન્ડો અફઘાન બોર્ડર એટલે કે ભારત અફઘાનિસ્તાનની બોર્ડર પરથી પાકિસ્તાન દ્વારા ધરપકડ કરવામાં આવેલી હવે પાકિસ્તાન જ્યારે ધરપકડ કરે ત્યારે સીધે સીધું તમારા પર જાસૂસીનો આરોપ લગાવે તો કુલભૂષણ જાદવને પણ જાસૂસીના આરોપસર ધરપકડ કરવામાં આવી અને સીધે સીધી મિલિટરી કોર્ટ દ્વારા એમના પર એમને ફાંસીની સજા આપી દેવામાં આવી તો અહીંયા પાકિસ્તાને બે વસ્તુનું ઉલ્લંઘન કર્યું એક તો વિયેના કન્વેન્શનમાં એવું કહેવામાં આવ્યું છે વિયેના સંધિ તો પહેલું વિયેના સંધિ શું છે તો બે દેશે એકબીજાના નાગરિકો સાથે પરસ્પરના નાગરિકો સાથે કેવી રીતના વર્તન કરવું જોઈએ તેનું એક ગાઈડલાઈન આપેલી છે વીએના સંધિમાં તો આ વીએના સંધિમાં એવું કીધું છે કે જ્યારે તમે કોઈ વિદેશી નાગરિકની ધરપકડ કરો છો ત્યારે પહેલી વસ્તુ તમારે શું કરવાની એ દેશના એ નાગરિકના દેશના દૂતાવાસને એટલે કે એમ્બસીને તમારે ફેક્સ દ્વારા ખબર પહોંચાડવાની કેમ ફેક્સ દ્વારા કારણ કે ફેક્સ એ રિટર્ન પ્રૂફ છે બરાબર લેખિત સાબિતી છે કે ભાઈ અમે તમને જાણ કરેલી છે સો એન્ડ સો માણસની ધરપકડ અંગેની વીએના સંધિમાં પહેલી વાત કીધેલી છે બીજી વાત વી સંધિમાં શું કીધી છે કે તમે જે માણસની ધરપકડ કરી છે એ માણસને એના મનપસંદ એના દેશના વકીલની સુવિધા પૂરી પાડવાની પાકિસ્તાને કુલભૂષણ જાધવના કેસમાં આ બંને વસ્તુનું શું કર્યું ઉલ્લંઘન કર્યું ડિસેમ્બર બે હજાર સત્તરમાં જાદવની પત્ની અને માતાને કાચના વિભાજનમાં એટલે જે આપણે પિક્ચરોમાં જોઈએ ને કે વચ્ચે કાચ લાગેલો હોય અને આ રીતે તેમને મળવાની મંજૂરી આપી જેમાં ભારતે પાકિસ્તાનના દાવા સામે વિરોધ કર્યો હતો કે આ આઈસીજે ખાતેનું કોન્સ્યુલર એક્સેસ છે તો પાકિસ્તાને જુઓ શું કીધું આઈસી જેમાં જ્યારે કેસ લઈને ગયું ભારત ત્યારે કે ભાઈ એના માતા અને પત્ની મળી લીધું એટલે કોન્સ્યુલર એક્સેસ આપી દીધું જ્યારે કોન્સ્યુલર એક્સેસનો મતલબ શું છે કે વકીલની સુવિધા પૂરી પાડવી કોન્સ્યુલર એક્સેસનો ઇનકાર કર્યો તો ભારતે જાધવને કોન્સ્યુલર એક્સેસના ઇનકાર કરવા તથા મૃત્યુદંડની સજાને પડકારવા બદલ પાકિસ્તાન વિરુદ્ધ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનો સંપર્ક કર્યો આઈસીજેનો ચુકાદો શું આવ્યો તો બે હજાર ઓગણીસમાં આઈસી ચુકાદો આપ્યો હતો કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ જાધવની સજાની અસરકારક સમીક્ષા અને પુનર્વિચાર પોતાની પસંદગી દ્વારા પ્રદાન કરવા માટે બંધાયેલું છે પાકિસ્તાનનો જવાબ શું હતો તો આઈસીજેના આદેશને પગલે પાકિસ્તાન સરકારે જાધવને રિવ્યૂ ફાઇલ કરવાની મંજૂરી આપવા માટે એક વિશેષ વટહુકમ બહાર પાડ્યો હતો પાકિસ્તાનની સંસદે આઈસીજેના ચુકાદા હેઠળની જવાબદારી પૂરી કરવાના ઉદ્દેશ્યથી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ બિલ ટ્વેન્ટી ટ્વેન્ટી વન પસાર કર્યું છે આ કાયદામાં ખામીઓ શું નથી તો કોઈ સ્પષ્ટ માર્ગ રોડમેપ નથી તો ભારત માને છે કે આ બિલ કુલભૂષણ જાદવના કેસમાં અસરકારક સમીક્ષા અને પુનર્વિચારની સુવિધા માટે કોઈ મશીનરી બનાવ્યા વિના પાકિસ્તાન દ્વારા પસાર કરાયેલા બે હજાર ઓગણીસના વટહુકમને પુનરાવર્તિત કરે છે મ્યુનિસિપલ કોર્ટને અસાધારણ સત્તા આપવામાં આવી છે તો તે પાકિસ્તાનમાં મ્યુનિસિપલ કોર્ટને નિર્ણય લેવા માટે આમંત્રિત કરે છે કે કોન્સ્યુલર એક્સેસ પ્રદાન કરવામાં નિષ્ફળતાને કારણે જાધવને કોઈ પૂર્વગ્રહ થયો છે કે નહીં તો જો જનરલી મ્યુનિસિપલ કોર્ટ એટલે કોઈ સીધી સાધી કોર્ટને આ બધી એક્સેસ નહીં આપવી જોઈએ પરંતુ અહીંયા પાકિસ્તાને પોતાના નવા કાયદામાં એ એક્સેસ મ્યુનિસિપલ કોર્ટને આપી દીધું છે આ સ્પષ્ટપણે મૂળભૂત સિદ્ધાંતનો ભંગ છે કે મ્યુનિસિપલ કોર્ટ ઓર્બિટર ન હોઈ શકે કે શું કોઈ રાજ્ય આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તેની જવાબદારીઓ પૂરી કરી છે કે કેમ તે વધુમાં મ્યુનિસિપલ કોર્ટને અપીલમાં બેસવા માટે પણ સત્તા આપે છે ભારત માટે અસરકારક સમીક્ષા અને પુનર્વિચારણાની શું અસર થશે તો અસરકારક સમીક્ષા અને પુનર્વિચાર એક વાક્ય છે જે સમીક્ષાથી અલગ છે જે એકચ્યુઅલ રિવ્યુથી અલગ છે કારણ કે કોઈ સ્થાનિક લેંગ્વેજમાં એનો કંઈ અલગ જ મતલબ થાય છે તે કોન્સ્યુલર એક્સેસ આપીને જાધવને સંરક્ષણ પૂરું પાડશે કે કેમ એના પર શંકા ઊભી કરે છે તેનો અર્થ એ છે કે પાકિસ્તાને આરોપો અને પુરાવાઓ પણ જાહેર કરવા પડશે જેના વિશે અત્યાર સુધી એકદમ અપારદર્શક રહ્યું છે તો અત્યાર સુધી ભારતને કયા આરોપસર કુલભૂષણ જાધવની ધરપકડ કરવામાં આવી કયા આરોપસર એને ફાંસીની સજા આપી દીધી કોઈ બાબત અત્યાર સુધી ભારતને પાકિસ્તાને જણાવી નથી હવે પાકિસ્તાને બધી બાબતો જણાવવી પડશે પાકિસ્તાને એ પણ જાહેર કરવું પડશે કે સૈન્ય દ્વારા જાધવની કબૂલાત કયા સંજોગોમાં લેવામાં આવી હતી તેનો અર્થ એ છે કે જાદવને કોઈ પણ ફોરમ અથવા કોર્ટ તેના કેસની સુનાવણી કરે તેનો બચાવ કરવાનો અધિકાર રહેશે બરાબર તો આ બધી ટેકનિકાલિટીઝ આપણને એક્ઝામમાં નથી પૂછાતી છતાં પણ આખા કેસને સમજવા માટે આપણા માટે ટેકનિકાલિટીઝ જરૂરી છે હવે આપણી આપણે આવી જઈએ આઈસીજે પર આંતરરાષ્ટ્રીય ન્યાયાલય તો આઈસીજે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એ સંયુક્ત રાષ્ટ્રની એક મુખ્ય ન્યાયિક સંસ્થા છે તેની સ્થાપના ઓગણીસો પિસ્તાળીસમાં યુએન ચાર્ટર દ્વારા કરવામાં આવી હતી અને ઓગણીસો છેતાળીસમાં આંતરરાષ્ટ્રીય ન્યાયની કાયમી અદાલતના અનુગામી તરીકે તેણે કામ કરવાનું શરૂ કર્યું તે સભ્ય દેશો વચ્ચેના કાનૂની વિવાદોનું સમાધાન કરે છે અને અધિકૃત યુએન ઓર્ગન્સ અને વિશિષ્ટ એજન્સીઓને સલાહકારી મંતવ્યો આપે છે તેની બેઠક ક્યાં છે તો તે નેધરલેન્ડના હેગના પીસ પેલેસમાં તેની બેઠક છે હવે જો આઈસી જે એ એકમાત્ર એવી સંસ્થા છે યુનાઇટેડ નેશન્સની છ જે મુખ્ય આર્મ્સ છે યુનેસ્કો છે યુનિસેફ છે વગેરે વગેરે કે એનું જે વડું મથક છે અથવા તો જેની મુખ્ય બેઠક છે તે ન્યૂયોર્કની બહાર છે અથવા તો યુએસએની બહાર છે બરાબર ક્યાં છે હેધર નેધર આઈસીજેનું મુખ્ય વડું મથક નેધરલેન્ડના હોગના પીસ પેલેસમાં વિયેના સંમેલન શું છે તો કોન્સ્યુલર રિલેશનના રોજ વિયેના કન્વેન્શન આંતરરાષ્ટ્રીય સંધિ કે સ્વતંત્ર રાજ્યો વચ્ચે કોન્સ્યુલર સંબંધો વ્યાખ્યાયિત કરે છે ઓકે સો વિયેના કન્વેન્શન ઓન કોન્સ્યુલર એક્સેસ એ બે દેશો વચ્ચેના સંબંધો કેવા હોવા જોઈએ પરસ્પરના નાગરિકો સાથેના તેનું વિવરણ છે કોન્સ્યુલ કે જે રાજદ્વારી નથી તે યજમાન દેશમાં વિદેશી રાજ્યનો પ્રતિનિધિ તો આપણે વાત કરી આઈસીજે વિશે વીએના કન્વેન્શન વિશે અને કુલભૂષણ જાધવ કેસ વિશે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કુલભૂષણ જાધવ કેસ આઈસીજે અને વીએના કન્વેન્શન ત્રણે ત્રણ મુદ્દાઓ બહુ અગત્યના તમારે એક સંગઠન તરીકે આઈસીજેને યાદ રાખવાનું અત્યારે આઈસીજેમાં જે નવ જજીસ સોરી પંદર જજીસની જે પેનલ છે તેમાં ભારત તરફથી દલબીર ભંડારી ચૂંટાઈને આવેલા છે નવ વર્ષ માટે બરાબર તો નવ વર્ષને એમનો ટેન્યોર હોય છે અને એમને ત્યાં દલબીર ભંડારી નામ છે એમને ત્યાં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા ચૂંટવામાં આવ્યા છે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે પણ ઘણો જ અગત્યનો છે અને એ છે ના વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામત એટલે કે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ તો તાજેતરમાં યુએસમાં આવનારા થોડા મહિનાઓમાં સ્થાનિક ચૂંટણીઓ છે બરાબર લોકલ ઇલેક્શન્સ છે હવે આપણને ખબર છે કે છેલ્લા થોડા વખતથી કોરોના પછી જે ખાસ કરીને જે ટાઈમ સ્ટાર્ટ થયો તેમાં પેટ્રોલ ડીઝલ એટલે કે બેસિકલી ક્રૂડ ઓઇલના ભાવમાં ઘણો વધારો જોવા મળ્યો ભારતમાં એકસો પંદર એકસો વીસ સુધી પેટ્રોલ ડીઝલના ભાવ જઈ આવ્યા તો શું કારણ છે કે અચાનક આટલો પેટ્રોલ ડીઝલનો ભાવ વધી ગયો છે તો જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પેટ્રોલ ડીઝલનો ભાવ વધે છે તો ભારત જેવા દેશો કે જે પેટ્રોલ ડીઝલના ગ્રાહક છે ક્રૂડ ઓઇલના ગ્રાહક છે એ લોકોએ ન છૂટકે પણ મોંઘું પેટ્રોલ ડીઝલ ખરીદવું પડે છે અને અલ્ટિમેટલી પોતાના નાગરિકને મોંઘા ભાવે પેટ્રોલ ડીઝલ વેચવું પડે છે કેમ કારણ કે ક્રૂડ ઓઇલ એ દરેક દેશ પોતાની જાતે ઉત્પન્ન કરતો નથી જે ઓપેક દેશો છે બરાબર કે જે પેટ્રોલિયમ પેદાશોની નિકાસ કરે છે તે લોકો જે ભાવ નક્કી કરે છે એ ભાવે આપણે ક્રૂડ ઓઇલ ખરીદવું પડે છે હવે ગયા વર્ષે બે હજાર વીસમાં શું થયું બે યુએસએ શું કીધું કે ભાઈ આપણે જે રિઝર્વ કરેલું પેટ્રોલ ડીઝલ છે જે આપણે અનામત સ્વરૂપે મૂકી રાખેલું કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણે એનો ઉપયોગ કરવાની શરૂઆત કરીએ જ્યારે આપણે આપણા સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ અથવા તો રિઝર્વડ જે આપણા પ્લાન્ટ્સ છે તેમાંથી જો આપણે પેટ્રોલ ડીઝલ વાપરવાની શરૂઆત કરીશું તો ઓટોમેટિકલી માંગમાં શું થઈ જશે ઘટાડો થઈ જશે અને ઓપેક દેશોએ ઘૂંટણીએ પડીને ફરીવાર આપણી પાસે આવવું પડશે પછી મિડ લે સત્ર ચૂંટણીને પગલે બિડેન તંત્ર તેલની વધતી કિંમતોને એટલે કે બાઇડેન એડમિનિસ્ટ્રેશન તેલની વધતી કિંમતોને રોકવા માટે યુએસના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વને વાપરવાનું વિચારી રહ્યું છે આવા પગલાંથી યુએસના તેલના ભાવમાં ઘટાડો થવા પર લાંબા ગાળાની અસર નહીં થાય જે સાત વર્ષની ટોચે એટલે કે પંચ્યાસી ડોલર પ્રતિ બેરલ કરતાં પણ વધારે ભાવ પર અત્યારે વેચાઈ રહ્યા છે સાઉદી અરેબિયા અને રશિયા પછી ઓપેક પ્લસ ઉત્પાદન જૂથના સભ્યોએ વૈશ્વિક બજારોમાં વધુ તેલ આપવાનો ઇનકાર કર્યો છે જેથી ચીન અને ભારત પણ પોતાના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ વાપરે તેવી આશા રાખવામાં આવે છે શું છે વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામત તો જો નાઇન્ટીન સેવન્ટી થ્રીમાં પણ આવી કટોકટી સર્જાયેલી કે ભાઈ ઓપેક દેશોએ તેલ આપવાનો ઇન્કાર કરી દીધો અને બધા દેશોએ બહુ કટોકટીની પરિસ્થિતિમાંથી જવું પડેલું કેમ કારણ કે કોઈપણ દેશ ટ્રાન્સપોર્ટેશન પર ચાલે છે અને ટ્રાન્સપોર્ટેશન ક્રૂડ ઓઇલ પર ચાલે છે તો જ્યારે ક્રૂડ ઓઇલની કટોકટી સર્જાય ત્યારે બધા દેશની ઇકોનોમીને એની સીધે સીધી અસર પડે તો નાઇન્ટીન સેવન્ટી થ્રીની પરિસ્થિતિમાંથી બધા દેશોએ એક બોધપાઠ લીધો કે ભાઈ આપણે હંમેશા જરૂર કરતાં વધારે પેટ્રોલ ડીઝલ લઈને સાઈડ પર મૂકી રાખવાનું કે જેથી કરીને જ્યારે કોઈપણ સંજોગોમાં કટોકટી સર્જાય તો આપણે જે રિઝર્વડ પેટ્રોલિયમ આપણે કરેલું છે એમાંથી આપણે અમુક દિવસો સુધી વાપરી શકીએ અને જે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એ લોકો પાસે નેવું દિવસ ચાલે તેટલો જથ્થો હંમેશા હશે બરાબર એટલે શું કે ગમે ત્યારે માની લો કે પેટ્રોલ ડીઝલની ખોટ સર્જાય છે અથવા તો ઓપેક દેશો પેટ્રોલ ડીઝલ આપવાની ના પાડી દે છે ત્યારે નેવું દિવસ સુધી આવા દેશોને કોઈ વાંધો આવે નહીં તો વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર એ ક્રૂડ ઓઇલ સંબંધિત કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે ક્રૂડ ઓઇલનો વિશાળ ભંડાર છે જેમ કે કુદરતી આફતો યુદ્ધ અથવા અન્ય આફતોથી પુરવઠામાં વિક્ષેપ થવાનું જોખમ યુદ્ધ હોય કુદરતી આફત આવી જાય કોઈ લોજિસ્ટિકના ઇસ્યુ સર્જાય તો આ ઘણા બધા ઇશ્યૂઝને લીધે પુરવઠામાં વિક્ષેપ સર્જાઈ શકે છે ઓપેક ઓઇલ કટોકટી પછી સમર્પિત વ્યૂહાત્મક અનામતનો ખ્યાલ સૌપ્રથમ નાઇન્ટીન સેવન્ટી થ્રીમાં યુએસમાં મૂકવામાં આવ્યો હતો ઇન્ટરનેશનલ એનર્જી પ્રોગ્રામ પરના કરાર અનુસાર દરેક ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી દેશની ઓછામાં ઓછી નેવું દિવસની ચોખ્ખી આયાતની સમકક્ષ ઇમરજન્સી ઓઇલ સ્ટોક રાખવાની જવાબદારી છે એટલે જો તમારે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના મેમ્બર બનવું હોય તો તમારા દેશ પાસે નેવું દિવસ ચાલે તેટલો એક્સ્ટ્રા જથ્થો પેટ્રોલ ડીઝલનો હોવો જોઈએ ક્રૂડ ઓઇલનો હોવો જોઈએ તેલના પુરવઠામાં ગંભીર વિક્ષેપના કિસ્સામાં આઈ સભ્યો સામૂહિક કાર્યવાહીના ભાગરૂપે આ શહેરોને બજારમાં છોડવાનું નક્કી કરી શકે છે ત્રણ સૌથી મોટા સ્ટ્રેટેજીકટ્રોલિયર પેટ્રોલિયમ રિઝર્વ અત્યારે કોની પાસે છે જાપાન યુ એસ અને ચીન પાસે છે બરાબર રાષ્ટ્રીય એસપીઆરમાં આઈએની શું ભૂમિકા છે તો આઈઈ અનુસાર નેવું દિવસની જરૂરિયાતને પહોંચી વળવા માટે એસપીઆર સ્તર જાળવવા માટે સામાન્ય રીતે ત્રણ રસ્તાઓ છે કયા કયા તો એક છે રિફાઈનર્સ દ્વારા રાખવામાં આવેલા વાણિજ્યિક રિઝર્વસ જેઓ સરકાર અને એજન્સીના સ્ટોક ધરાવે છે તથા કયું સંતલ સંતુલન જાળવવું તે દેશ પસંદ કરશે બરાબર આઈ ઇ એના સભ્ય પ્રકાશનોનું સંકલન કરવામાં મદદ કરે છે ડેટા પ્રદાન કરે છે તથા અન્ય ક્રુશિયલ ભૂમિકાઓ ભજવે છે કે ભાઈ આખા વિશ્વમાં એનર્જીની જે પરિસ્થિતિ છે તે જળવાઈ રહેશે કે કેમ આઈ ઇ એ માંગને નિયંત્રિત કરવા અન્યથા પુરવઠામાં મદદ કરવાના પગલાં પણ સૂચવે છે અણબચત બળતણ સ્વિચિંગ જેવા વીજ ઉત્પાદન માટે તેલથી તેલથી ગેસ અથવા તો ભૂગર્ભ અનામતને ઝડપથી ટેપ કરવા માટે ઉત્પાદનનો પણ સમાવેશ થઈ શકે છે ભારતમાં શું પરિસ્થિતિ છે વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામતની તો ભારતમાં વ્યૂહાત્મક ક્રૂડ ઓઇલ સ્ટોરેજ સુવિધાઓનું બાંધકામ કોના દ્વારા સંચાલિત છે તો એ સંચાલિત છે ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ એટલે કે આઈ એસ દ્વારા સંચાલિત છે આઈ એસ પીઆરએલ એ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ ઓઇલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બોર્ડની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે વ્યૂહાત્મક ઓઇલ્ડ સ્ટોરેજ મેંગ્લોર ફેઝ વન મુજબ તબક્કા વન મુજબ ક્યાં ક્યાં આવેલા છે તો કર્ણાટકના મેંગ્લોર ખાતે છે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે છે તથા કર્ણાટકના પાદુર ખાતે છે અને તેમની કુલ સ્ટોરેજ ક્ષમતા ક્યુમ્યુલેટિવ સ્ટોરેજ કેપેસિટી કેટલી છે પાંચ પોઈન્ટ તેત્રીસ મિલિયન મેટ્રિક ટનની છે તો અત્યારે ભારત કેટલું સંગ્રહ એક્સ્ટ્રા કરીને રાખે છે ફાઇવ પોઈન્ટ થર્ટી થ્રી મિલિયન મેટ્રિક ટન ભારત સરકાર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ દ્વારા સેકન્ડ ફેઝમાં ચાંદીખોલ ઓડિશા તથા ઉડુપી કર્ણાટક ખાતે આવી બે વધુ સ્ટોરેજ કેપેસિટી ઊભ ઊભી કરવાનું વિચારી રહી છે તેનાથી વધારાના છ પોઈન્ટ પાંચ મિલિયન મેટ્રિક ટન તેલનો ભંડાર ભારતને મળશે નવી સુવિધાઓ કાર્યરત થયા પછી ભારત પાસે લગભગ બાવીસ દિવસ ચાલે તેટલો તેલનો વધારાનો જથ્થો ઉપલબ્ધ હશે વ્યૂહાત્મક સુવિધાઓ સાથે ભારતના રિફાઇનર્સ પાસઠ દિવસનો ક્રૂડ ઓઇલનો જથ્થો પણ જાળવી રાખે છે આમ એસપીઆર પ્રોગ્રામનો તબક્કો બે પૂ પૂરો થયા બાદ ભારતમાં તેલના વપરાશના આશરે એટી સેવન ડેઝ ચાલે તેટલું એક્સ્ટ્રા ઓઇલ હશે જે આઈ નેવું દિવસના ક્રાઈટેરિયાની ખૂબ નજીક છે અને જો તમને ખ્યાલ હોય તો આપણે ચર્ચા કરેલી છે કે આઈ દ્વારા ભારતને અત્યારે બે મહિના પહેલાં જ તેનું પર્મનન્ટ મેમ્બર બનવાનું ઇન્વિટેશન આપવામાં આવ્યું છે ભારતે હજુ ઇન્વિટેશન સ્વીકાર્યું નથી પણ થોડા જ સમયમાં ભારત ઇન્વિટેશન સ્વીકારી લેશે એ ચોક્કસ છે અને એ બહુ પ્રેસ્ટિજિયસ વાત કહેવાય જ્યારે તમારો દેશ આઈઈ એનો સભ્ય બને છે તો એક પ્રેસ્ટિજિયસ વાત છે ભારત બે હજાર સત્તરમાં આઈઈ સહયોગી સભ્ય બન્યું હતું એસોસિએટ મેમ્બર બનેલું અને તાજેતરમાં આઈઈ એ ભારતને પૂર્ણ સમય સભ્ય બનવા માટે આમંત્રણ આપ્યું છે બરાબર તો આ વાત થઈ આઈ અને સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ વિશેની તો જો અત્યારે આટલા જે તમને અહીંયા હાઈલાઇટેડ દેખાય છે પોઈન્ટ્સ ત્યાં ભારતના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ છે બરાબર તો અત્યારે ભારતની ક્ષમતા ફાઇવ પોઈન્ટ થર્ટી થ્રી મિલિયન મેટ્રિક ટનની છે જે આવનારા સમયમાં વધુથી છ પોઈન્ટ પચાસ મિલિયન મેટ્રિક ટન થશે બરાબર તો વિશાખાપટ્ટનમનો જે પ્લાન્ટ છે જે રિઝર્વ છે આંધ્ર આંધ્રપ્રદેશમાં તે વન થર્ટી થ્રી મિલિયન મેટ્રિક ટન મેંગ્લોરમાં આવેલો પ્લાન્ટ વન ફાઇવ મિલિયન મેટ્રિક ટન અને પદુર કર્ણાટકમાં આવેલો પ્લાન્ટ ટુ પોઈન્ટ ફાઇવ મિલિયન મેટ્રિક ટનની ક્ષમતા ધરાવશે આ ઉપરાંત અનધર સિક્સ પોઈન્ટ ફાઇવ મિલિયન મેટ્રિક ટન ઓફ સ્ટોરેજ ક્રૂડ રિઝર્વ ઇઝ બિંગ પ્લાન્ટ ઇન એસપીઆર ટુ એ બે કઈ જગ્યાએ છે ચાંદીખોલ ઓરિસ્સા અને પદુર કર્ણાટકામાં બરાબર સોરી ઉડુપી કર્ણાટકામાં તો બે જગ્યાએ આ પ્લાન્ટ તમારા એક્સ્ટ્રા બનાવવામાં આવશે બરાબર તો આ વાત થઈ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ વિશેની અને જો ભારત જેવા મોટા મોટા દેશો પણ જો પોતાનું સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ વાપરવાની શરૂઆત કરે તો ઓપેક દેશોએ ના છૂટકે ભાવ શું કરવા પડે ઘટાડવા પડે કેમ કારણ કે બજારમાં ક્રૂડ ઓઇલની માંગ ઘટી જશે મોટા મોટા ગ્રાહકો ક્રૂડ ઓઈલ લેવાનું બંધ કરી દેશે એટલે અલ્ટિમેટલી માંગ ઘટવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં પણ શું આવશે ઘટાડો આવશે બરાબર ચાલો નેક્સ્ટ જે આપણો ટોપિક છે નાનકડો તે છે સ્માર્ટ પોલીસિંગ ઇન્ડેક્સ ટ્વેન્ટી ટ્વેન્ટી વન એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણને એટલો જ અગત્યનો સો ઇન્ડિયન પોલીસ ફાઉન્ડેશન આઈપીએફ દ્વારા હાથ ધરાયેલ રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણ મુજબ બિહાર અને ઉત્તરપ્રદેશની પોલીસે સંવેદનશીલતાની ધારણા માટે તમામ રાજ્યોમાં સૌથી ઓછો સ્કોર મેળવ્યો છે એટલે કે શું કે બિહાર અને ઉત્તર પ્રદેશની પોલીસ લોકો માટે એટલી સંવેદનશીલ નથી હવે જો આ જે ઇન્ડેક્સ છે તે બેસિકલી શું છે નામ પરથી જ આપણને ખબર પડે છે કે ભારતમાં જે પોલીસ વ્યવસ્થા છે એને બહેતર બનાવવાનો ગવર્મેન્ટનો એક પ્રયાસ છે આ અગાઉ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ એટલે કે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારોને પ્રકાશસિંહ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા બે હજાર છના ચુકાદા મુજબ પોલીસ ફરિયાદ સત્તામંડળની સ્થાપના કરવા જણાવ્યું હતું બરાબર જે હજુ સુધી કેન્દ્ર સરકારે કરી નથી સ્માર્ટ પોલીસિંગ શું છે તો વર્ષ બે હજાર ચૌદમાં ગુવાહાટી ખાતે યોજાયેલી રાજ્ય અને કેન્દ્રીય પોલીસ સંસ્થાઓના ડીજીપીની કોન્ફરન્સમાં ભારતીય પીએમ દ્વારા સ્માર્ટ પોલીસિંગ વિચારની કલ્પના કરવામાં આવી હતી તેને સ્પષ્ટ કરવામાં આવી હતી અને રજૂ કરવામાં આવી હતી તેણે ભારતીય પોલીસને કડક અને સંવેદનશીલ આધુનિક તથા મોબાઈલ સતર્ક અને જવાબદાર વિશ્વસનીય અને પ્રતિભાવશીલ ટેકનોસેવી અને પ્રશિક્ષિત એટલે કે સ્માર્ટમાં પરિવર્તિત કરવા માટે પ્રણાલીગત ફેરફારોની કલ્પના કરી છે આ વ્યૂહરચના ભૌતિક માળખાના વિકાસ ટેકનોલોજીને કઈ રીતના અપનાવી શકાય લોકો સાથે કઈ રીતના ડીલ કરી શકાય પોલીસનું જે વલણ છે તેને કઈ રીતના સુધારી શકાય તેમજ વ્યવસાયિક શ્રેષ્ઠતા અને લોકોની સેવાના મૂલ્યો પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા સાથે જોડાયેલી છે જે ભારતીય પોલીસને આગળ લઈ જવા માટે આવશ્યક માનવામાં આવે છે સ્માર્ટ પોલીસિંગ ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં જે એનાલિસિસ છે તે શું કહે છે આપણને તો અપૂરતી સંવેદનશીલતા લોકોના વિશ્વાસમાં ઘટાડો અને પોલીસિંગની ગુણવત્તા અંગે વધતી જતી ચિંતાઓ માટે હુમલો કરવામાં આવ્યો હોવા છતાં મોટાભાગના નાગરિકો માને છે કે પોલીસ તેમનું કામ સારી રીતે કરી રહી છે અને તેઓ પોલીસને મજબૂત સમર્થન આપે છે દક્ષિણના રાજ્યો અને ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યોએ ઉત્તરના રાજ્યોની તુલનામાં મોટાભાગના પોલીસિંગ સૂચકાંકો પર વધુ સારું પ્રદર્શન કર્યું છે એકંદર પોલીસ પર સૌથી વધુ સ્કોર સાથે ટોપના પાંચ રાજ્યોમાં કોણ છે તો એ છે આંધ્રપ્રદેશ તેલંગાણા આસામ કેરળ અને સિક્કિમ બરાબર તમારા ટોપ ફાઇવ સ્ટેટ્સ છે જ્યારે બોટમ ફાઇવ સ્ટેટ કયા કયા છે તો એ છે બિહાર એકદમ છેલ્લા સ્થાને રહ્યું છે એની ઉપર ઉત્તર પ્રદેશ એની ઉપર છત્તીસગઢ એની ઉપર ઝારખંડ અને એની ઉપર પંજાબ બરાબર તો આ તમારા બોટમ ફાઇવ સ્ટેટ્સ છે સંબંધિત સરકારી પહેલ શું કહે છે સંબંધિત સરકારી પહેલ શું કહે છે તો સમગ્ર દેશમાં પોલીસ સ્ટેશનોની રેન્કિંગ એક ગૃહ મંત્રાલય દ્વારા વાર્ષિક કવાયત છે જેમાં ગુનાના દર કેસની તપાસ અને નિકાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સેવાની ડિલિવરી જેવા પરિમાણોના આધારે સ્ટેશનોનો આકલન કરવામાં આવે છે કુલ મુદ્દાઓમાંથી લગભગ વીસ ટકા પણ નાગરિકોના પોલીસ સ્ટેશનો વિશેના પ્રતિસાદ પર આધારિત છે વર્ષ બે હજાર એકવીસ માટે રાજધાની દિલ્હીના સદર બજાર પોલીસ સ્ટેશનને આ વર્ષે દેશભરમાં શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનું સ્થાન મળ્યું છે તથા અન્ય બે પોલીસ સ્ટેશન એ છે ઓડિશાનું ગંગાપુર તથા હરિયાણાનું ભટ્ટુ કલાની યાદીમાં બીજા અને ત્રીજા ક્રમે છે પોલીસ સુધારા શું છે તો પોલીસ સુધારાનો હેતુ પોલીસ સંસ્થાઓને પરિવર્તન લાવવાનો છે તે પોલીસને લોકતાંત્રિક મૂલ્યો માનવાધિકારો અને કાયદાના શાસનના આધાર સાથે તેમની ફરજો બજાવવાની પરિકલ્પના કરે છે પોલીસ સુરક્ષા ક્ષેત્રના અન્ય ભાગો જેમ કે અદાલતો અને સુધારા વિભાગો અથવા વહીવટી અથવા દેખરેખની જવાબદારીઓ સાથે વહીવટી સંસદીય અથવા સ્વતંત્ર સત્તાવાળાઓ સાથે કેવી ક્રિયા પ્રતિક્રિયા કરે છે તે સુધારવાનો પણ મોકો આપે છે